આપણે દ્રશ્ય નિરૂપણની ને એની વાત કરી તો હવે નવલકથામાં ને નવલિકામાં સમય સંકલન વિશે થોડીક માહિતી આપો અમને. ટૂંકી વાર્તા કહેતા નવલિકા અને નવલકથા બંનેમાં સમય સંકલન ઘણી જુદી જુદી રીતે થાય છે. ટૂંકી વાર્તામાં તો એ ક્ષણનો ઝબકાર છે એમ કહીએ કે ક્ષણનો મામલો છે. વીજળીના ચમકારે મોતી પરોવા જેવી વસ્તુ છે કે એક નાનકડું કથાબીજ મળે મોટિફ એને એ ડેવલપ કરે છે. એટલે આ ક્ષણે વાર્તા શરૂ થાય અને પછી લેખક થોડો ભૂતકાળમાં જાય, આસપાસની વાત કરે અને એનાથી બે પાંચ ક્ષણ પછી વાર્તા પૂરી થઈ શકે. એટલે વાર્તામાં એક જ દિવસની વાત હોઈ શકે, એક જ કલાકની વાત હોઈ શકે, માનો કે ચાર પાંચ વર્ષ લેવા હોય કોઈ વાર્તામાં તો પણ એ ભૂતકાળનો લાંબો ઉલ્લેખ ના આવે, એના માત્ર સંકેતો જ આવવા જોઈએ. એટલે ટૂંકી વાર્તા છે ને એ લાંબા સમયપટને લે ક્યારેક તો પણ એનું આલેખન તો એણે ટૂંકા સમયમાં જ કરવાનું છે. ટૂંકો સમય એટલે થોડો ભૂતકાળનો નિર્દેશ કરવાનો છે. વર્તમાનમાં શું બન્યું છે, આંખ સામે શું છે, એ બિકમિંગની પ્રક્રિયા કેવી છે, એ દ્વારા એણે સમયને બરાબર બાંધી દેવાનો છે. જેમ કે વાત્રકને કાંઠે છે તો એમાં પાંચ છ વર્ષની કથા હશે, પણ કથા બને છે એ તો એક જ વેળામાં બનતી બતાવી છે કે પેલા બાવાઓ આવ્યા છે અને નવલના ઘેર આટો માગવા સાંજે આવ્યા છે ને બીજા દિવસે એ નક્કી કરવા આવ્યા કે કોણ પકડાઈ જાય અમારામાંથી. પણ નવલ કહે છે કે જાઓ, અને એની માસી પણ કહે છે કે એ બધું તમે નક્કી કરજો, જાઓ પીટ્યા હોય એમ કરીને એ રહસ્યનું રહસ્ય રાખીને મોકલી દે. અને બીજા દિવસે બે ત્રણ દિવસ પછી એક પકડાઈ ગયો છે, કેસ ચાલ્યો છે, ને થોડા વખત પછી બીજો પાછો આવે છે એમ. જી, ખૂબ જ સરસ સર. આપણે સમયની અને દ્રશ્ય નિરૂપણની વાત કરી, હવે થોડી વાત પાત્રો વિશે કરી. તો કોઈ પણ એક નવલકથામાં પાત્રોની સંખ્યા કેટલી હોય તો વાચકો ક્રમબદ્ધ રહી શકે? જેમ કે ખૂબ જ પ્રચલિત નવલકથા જ્યોર્જ આર આર માર્ટિનની કે સોંગ્સ ઓફ આઈસ એન્ડ ફાયર, તો એમાં એક ઢગલાબંધ પાત્રો માટે વિખ્યાત છે, તો એને અપવાદરૂપ ગણી શકાય? હા જી, એટલે માર્ટિનની કથા છે એ અપવાદ છે એમ તો નહીં કહીએ, કેમ કે આપણી પાસે ઉદાહરણ છે ટોલ્સ્ટોયની નવલકથા વોર એન્ડ પીસનું ઉદાહરણ છે. એ જ રીતે ગુજરાતીમાંથી આપણે વાત કરીએ તો સરસ્વતી ચંદ્રનું ઉદાહરણ છે. રઘુવીર ચૌધરીની ઉપરવાસ કથાત્રયીમાં પણ 50 કરતાં વધારે પાત્રો છે. ગોવર્ધનરામના 250 કરતાં વધારે પાત્રો હશે. જી. અને એ જ રીતે માર્ટિનની કૃતિમાં પણ ઘણા પાત્રો હશે. જી. કૃતિના કથા વસ્તુનો પથરાટ એક વસ્તુ. જી. બીજું કે એ લેખક કયો સમય, એક આખો સમાજ આલેખવા માગતો હોય, સાંસ્કૃતિક ઇતિહાસનો સંદર્ભ લઈને એ માનવ જીવનને તાગવા માગતો હોય, ચોક્કસ સમયગાળાની સમસ્યાઓને ઉજાગર કરવા માગતો હોય તો એ ઘણા પાત્રો લઈ શકે. બિલકુલ, એની ના નહીં. પણ એમાં જે મુખ્ય પાત્રો હોય એ મુખ્ય પાત્રો સાથે જોડાયેલા પાંચ સાત બીજા પાત્રો હોય, એ સિવાય નાયક નાયિકાને નવલકથામાં આવતા બધા જ પાત્રો જોડે સંબંધ ન પણ હોય એમ. જી. જેમ કે સરસ્વતી ચંદ્ર કુમુદ અને કુસુમ અને એમના મમ્મી પપ્પા અને જે બા બાપુજી છે એ લોકોનો અમુક સંદર્ભ બરાબર છે એમ. પણ સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરી નવલકથાના બીજા ભાગોમાં આવતા બધા જ પાત્રોને જાણતા નથી એમ. જી. અને બીજા બધા જ પાત્રો એમને પણ નથી જાણતા એમ. જી. કથા જુદા જુદા સંદર્ભોમાં સમાજ જીવનને આલેખે છે, એટલે આવ્યું હોય ત્યારે કથા નવલકથામાં પાત્રોની સંખ્યા ઘણી હોય તો ચાલે, પણ આ બધી આ પ્રકારની કૃતિઓ થોડી ઓછી હોવાની. જી. જ્યારે નવલકથામાં મુખ્યત્વે એમ કહી શકીએ આપણે કે નવલકથામાં નાયક નાયિકા બે તો અનિવાર્ય હોય, એ જ રીતે કથા ભેગી ક્યારેક ગૌણ કથા ચાલતી હોય તો બીજા પણ નાયક નાયિકા જેટલું નહીં પણ થોડુંક ઓછું એનાથી મહત્ત્વ ધરાવતા બીજા બે ચાર પાત્રો પણ મહત્ત્વના હોય છે. એટલે નવલકથામાં 8-10 પાત્રો મહત્ત્વના હોય. જી. એમ બનવાનું છે એમ. એટલે એટલા પાત્રો તો હોય અને એ પાત્રોને સપોર્ટ કરવા માટે, એ પાત્રોને ખીલવવા, એ પાત્રોની ઘટનાઓ, એ પાત્રો સાથે જોડાયેલી ઘટનાઓ, એ પાત્રોની સમસ્યાઓને રૂપ આપવા, આકાર આપવા માટે થઈને પણ બીજા પાત્રો આવે. એટલે કોઈપણ નવલકથામાં મહત્ત્વના પાત્રો 5-10 હોય, સિવાય બીજા 10-15 પાત્રો પણ હોઈ શકે, અને એટલા પાત્રો બરાબર એકબીજા સાથે સંકળાયેલા હોય અને લેખક એને બરાબર જોડી રાખે, કુશળતાપૂર્વક સંકલન કરે તો આપણો ભાવક, આપણો વાચક કે આપણે હોઈએ તો એ કથા વસ્તુ સાથે બરાબર જોડાઈ રહીએ, એનો આનંદ માણતા જઈએ અને કયા દર્શન સુધી લેખક આપણને લઈ જાય છે
ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. સર, હવે એક બીજા એક બે શબ્દો છે કે જે નવલકથા લખનાર લેખક હોય છે એમને ક્યાંક ને ક્યાંક સમજવા બહુ જરૂરી છે, તો એ છે અતિકથન અને અલ્પકથન. તો આ બંને ઉપર થોડો પ્રકાશ પાડો. બંને સંજ્ઞાઓ સારી છે. અતિકથન અને અલ્પકથન એટલે લેખકે, નવલકથાના લેખકે કે નવલિકાના લેખકે પણ અતિકથન ન કરવું જોઈએ. અતિકથન એટલે કે ઘટના કે પાત્ર કે પ્રસંગ ખમી શકે એના કરતાં એને વધારે શબ્દોમાં આલેખવું. ક્યારેક લેખકને કોઈ પાત્રનું વર્ણન કરવામાં, કોઈ ઘટનાનું વર્ણન કરવામાં, કરુણનું વર્ણન કરવામાં કે શૃંગારનું વર્ણન કરવામાં કે રંગદર્શી દ્રશ્યનું વર્ણન કરવામાં એને બહુ મજા પડે ને એને લાંબુ લાંબુ કરે એમ, તો એ અતિકથન છે. અને એ અતિકથન છે એ એના હાર્દને ઝાંખું કરી દે, એના હાર્દને નબળું પાડી દે એમ. એટલે અતિકથન એ રીતે આવકાર્ય નથી એમ. જેટલું જોઈએ એટલું જ આલેખન બરાબર કરવાનું છે. આપણે છેક મધ્યકાળમાં એ પણ પદ્યમાં લખાયેલી કથાઓ જ છે, તો પ્રેમાનંદના આખ્યાનોમાં આપણે જોઈશું તો નળાખ્યાનમાં કે સુદામા ચરિતમાં કે કુંવરબહેનું મામેરુંમાં એણે જોઈએ એટલા જ વર્ણનો બરાબર કર્યા છે એમ. ત્યાં પણ કથન છે, પણ એને લાગે કે આટલા આટલી પંક્તિઓમાં એણે વનનું વર્ણન કર્યું હોય, મામેરાનું વર્ણન કર્યું હોય તો બરાબર એટલી, અથવા સુદામા દ્વારકા નગરીમાં જાય છે તો દ્વારામતી નગરી કેવી છે એનું એણે બરાબર શબ્દોમાં વર્ણન કર્યું. પછી દ્વારકાનું વર્ણન એ બે ચાર કડવા સુધી કરે તો એ અતિકથન કૃતિને વણસાડી દે છે. એ જ રીતે અલ્પકથન પણ ન ચાલે, કે ક્યારેક લેખકને એમ હોય કે મારે આ વસ્તુ કેવી છે, પણ આપણે ત્યાં શું હોય કે સામાજિક ટેબુઝ હોય, કોઈ નીતિનો પ્રશ્ન નડતો હોય, ક્યારેક એમ લાગે કે આ સમાજ માટે બરાબર નથી તો કહેવું કે નહીં, અને ત્યારે આપણો લેખક અલ્પકથન કરે અને પાત્ર કે પ્રસંગ કે ઘટના બરાબર ખુલે નહીં તો એ અલ્પકથન પણ નડે એમ. એટલે એટલું અલ્પકથન પણ ન હોવું જોઈએ અને અતિકથન પણ ન હોવું જોઈએ. એટલે કે નવલકથામાં ભલે લાંબો પથરાટ હોય તો પણ એનો અર્થ એવો નથી કે બિનજરૂરી વર્ણનો હોય, અને ટૂંકી વાર્તામાં એ એક ઓછા પથરાટવાળી કૃતિ હોય. મર્યાદિત એ સમયને પાત્રોને બધું લઈને કરે છે, પણ ત્યાં પણ એણે કંઈ અલ્પકથન નથી કરવાનું. બંનેમાં એમણે જેટલું જોઈએ એટલું જ આલેખન કરવાનું છે, અને એ આલેખન બંનેમાં અલ્પકથન ન થાય તે જોવાનું અને અતિકથન ન થાય તે જોવાનું, એ માટે એણે ભાષા ઉપર કાબૂ હોવો જોઈએ. આ બેનો અર્થ તો એવો થયો કે લેખકને ઓસરીમાં ઘોડો ખેલવતા આવડવો હોવો જોઈએ એમ. આપણે કહીએ ને કે હથેલીમાં ઘોડો ખેલવવો, તો એ રીતે એને આવડવું જોઈએ. ભાષા પરનો કમાન્ડ છે એ એને બરાબર રાખશે. એટલે આ સંજ્ઞાઓ આમ તો ભાષા સર્જકની સર્જકતા સાથે જોડાયેલો છે એમ. એ સર્જકતા હશે તો એની પાસે ભાષા હશે, અને ભાષા અને સર્જકતા બંને વડે એકદમ કૃતિને સરસ રીતે ગોઠવશે. કશું વધારે નથી, કશું ઓછું નથી, એ રીતે આપણને એ આપશે કૃતિ. તો હવે એક ટેકનિક જે કે ફ્લેશબેક ટેકનિક એટલે કે પીઠ ઝપકા, તો નવલકથામાં કે નવલિકામાં એ ટેકનિક વિશે થોડી જાણકારી આપો. નવલકથામાં આ જે ફ્લેશબેક છે ને એની સાથે એક બીજો મુદ્દો પણ પહેલાં કહીએ કે નવલકથા મેં આગળ કહ્યું ને કે એમાં એક કથા બને છે, એટલે કથા છે ને એનો કથક છે. હવે આ જે કથક છે ને એ ઘણી વખતે લેખક પોતે સર્વજ્ઞના કથનથી કહે છે, એ બધું જાણે છે જાણે, એટલે પછી આમ બન્યું પછી આમ બન્યું એમ. એટલે એને આપણે થર્ડ પર્સન નેરેશન કહીએ છીએ, જે લેખક કહે છે થર્ડ પર્સન નેરેશન છે, પોઈન્ટ ઓફ વ્યૂ એમ પણ કહીએ છીએ. અને ક્યારેક પાત્ર પોતે પોતાની કથા કહેતું હોય તો આપણે એને પ્રથમ પુરુષ એક વચનમાં કહીએ છીએ, અને પેલું ત્રીજા પુરુષમાં એક, ત્રીજો પુરુષ એક વચનમાં કથા કહેવાતી હોય છે. તો એ આધાર રાખે છે કે લેખકને કઈ અનિવાર્યતા છે. આપણે તો બંને સ્થિતિઓમાં એ લેખક જ કહે છે એમ આપણે માનીએ છીએ, પણ લેખક એ કહેવડાવતો હોય છે. ઘણી વખતે ફર્સ્ટ પર્સન નેરેશન હોય અને એમાં લેખક ડોકાતો હોય એમ બને, પણ ઘણી વખતે કુશળ લેખક હોય તો લેખક ન ડોકાતો હોય અને લેખકનું કહ્યું એ પાત્રો અને કથક ન કરતા હોય એવી ભૂમિકા પણ એક ઊભી થતી હોય છે. એટલે એ પણ એટલું જ અગત્યનું છે એમ. એ ધ્યાનમાં પસંદગી કરવાની છે કે વાર્તા પોતે કહેશે કે લેખક કહેશે એમ. આપણે ત્યાં પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી નવલકથાઓ પણ છે પણ ઓછી છે, અને થર્ડ પર્સન નેરેશનમાં કહેવાયેલી વધારે છે.
સ્પીચ જબકાર જે છે, ફ્લેશબેક છે, એ ટેકનિક પણ અત્યારે તો ઘણી જૂની થયેલી ટેકનિક છે એક સમયની. અત્યારે કોઈ અમે નવે કરે, પણ પીઠ જબકારની સામે બીજી કઈ છે તો જેને આપણે રૈખિક ગતિ કહીએ છીએ, ક્રમમાં ચાલતી નવલકથા. જેમ કે મળેલા જીવ છે તો કાનજી અને જીવી મેળામાં મળ્યા અને બીજા મેળામાં ગાંડી જીવીને કાનજી લઈ જાય છે, એ દોઢ બે વર્ષની કે એક વર્ષની કથા. તો એ ત્યાં સમય રૈખિક ગતિમાં ચાલ્યો છે, ક્રમમાં ચાલ્યો છે, એમાં ફ્લેશબેક નથી. પણ એ જ લેખકની માનવીની ભવાઈ છે, એનું પહેલું પ્રકરણ ઝાકળિયામાં છે અને ઝાકળિયામાં પ્રકરણમાં રાત પડી ગઈ છે, દૂરના પહાડો ઝાંખા દેખાય છે, તાપણીનો ભડભડ અગ્નિ બળી રહ્યો છે અને કાળુ નામનો એક પ્રૌઢ વયનો માણસ હુકો પીતો બેઠો છે અને કાળના ગર્ભમાં જોતો પોતાના ભૂતકાળને યાદ કરે છે. અને પછી એ કાળુ જે જોઈ રહ્યો છે, એ કાળુનો જન્મ થતો પહેલા પ્રકરણમાં, બીજા પ્રકરણમાં વધામણી એ નામના પ્રકરણમાં બતાવ્યું અને છેલ્લું ઉજ્જળ આવલે અમી એ સાથે એણે કથાને પૂરી કરી. એમ તો આ ફ્લેશબેક છે. આ સિવાય પણ ફ્લેશબેક હોય કે લેખક વાત કહેતો જાય અને ઘણી વખતે ભૂતકાળને અમુક રીતે એ પહેલાં રજૂ કરી દે. એટલે કે ઘણી વખતે લેખક આપણે જો સંખ્યાવાચક શબ્દો લઈને કરીએ તો લેખક ઘણી વખતે 94મી ઘટનાથી શરૂ કરે અને પછી 1-93 સુધી શું બન્યું હતું તે આપણને કહે અને પછી 95, 96, 97 કે 100 સુધીમાં કૃતિને પૂરી કરી આપે. એમ તો એ ફ્લેશબેક સિસ્ટમ થઈ. એમ એ જ રીતે આપણે જેને સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કહીએ છીએ, ચેતના પ્રવાહની નવલકથા, એ પણ આને લગતી જ એક ટેકનિક છે કે તમે પાત્રના મનમાં જે ચાલે છે એ લેખક કહેતો હોય કે પાત્રમાં પછી આમ બન્યું અને એનો જે ચેતના પ્રવાહ છે એ પ્રવાહમાં તો ઘણી વખતે ભૂતકાળ વારે વારે વચ્ચે આવીને ઊભો રહે અને ઘણી વખતે વર્તમાનનું લાંબું ચિંતન ચાલતું હોય, તો એ ચેતના પ્રવાહની કૃતિઓ પણ હોય છે. અને એ ચેતના પ્રવાહની કૃતિઓ પશ્ચિમમાં ઘણી લખાઈ અને વધારે ચોખ્ખાઈથી કહેવું હોય તો મોડર્નિઝમ આવ્યું, આધુનિકતાવાદી વલણો જે તે જે દુનિયામાં જ્યાં તે આવ્યા ત્યારે ચેતના પ્રવાહની કૃતિઓ વધારે લખાઈ. તો હવે નવલકથાના અંત તરફ જઈએ તો નવલકથાનો અંત કેવો હોવો જોઈએ એ થોડું સૂચવશો? એટલે ઘણો મજાનો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકી વાર્તા છે તો હું પોતે એવું માનું કે ટૂંકી વાર્તાનો અંત કદી બદલી ન શકાય, એક અને એક જ અંત હોય. ટૂંકી વાર્તાનું પહેલું વાક્ય શરૂ થાય ત્યાંથી વાર્તાનો અંત નક્કી થતો આવે છે. એમ એટલે ટૂંકી વાર્તાનો અંત ભાગ્યે જ બદલી શકાય. જેમ કે લોહીની સગાઈ વાર્તા છે તો અમૃત કાકી મંગુની આત્મા વટલાઈ ગયા, એ અંત સિવાય બીજો અંત તમે લાવો તો વાર્તા તૂટી જવાની. એમ એવું વાત્રકને કાંઠેમાં કે બીજી બધી કૃતિઓમાં બનવાનું. નવલિકાઓમાં ટૂંકી વાર્તામાં અંત આખી વાર્તામાંથી ઘડાતો ઘડાતો આવે છે. એમ તો નવલકથામાં પણ એવું જ બનવાનું. આમ તો કે નવલકથામાં પણ અંતો ઘડાતો ઘડાતો જ આવવાનો છે. એમ પણ તે છતાં એવું કહી શકીએ આપણે કે નવલકથામાં તમે અંત લેખક છેલ્લા પ્રકરણોમાં થોડીક જુદી ડિઝાઇન એના મનમાં થાય લખતા લખતા અને એનો અંત એ બદલે તો બીજો અંત પણ આવી શકે. એમ એટલે નવલકથામાં અંત લેખક બદલી શકે ખરો. એમ પણ મૂળ શરત આટલી જ છે કે લેખક માનવ નિયતિ દર્શાવવા માંગે છે એક, અને જીવન દર્શનનું કયું પાસું, જીવનનું કયું દર્શન રજૂ કરવા માંગે છે એના આધારે નવલકથાનો અંત હોય છે. એટલે એ પાત્રોને મેળવે, પાત્રોને છૂટા પાડી દે, પાત્રોનું અવસાન બતાવે, કોઈ યુદ્ધ હોય તો એમાં હાર કે વિજય બતાવે, નિરાશા હતાશાજનક અંત પણ હોય. એમ તો આ માનવ જીવનના જે રંગો છે, માનવ જીવનના જે રૂપો છે અને એમાં વિધિ વૈચિત્ર્યો જે છે એને રજૂ કરવા માટે થઈને નવલકથા આવે છે મૂળે તો. એટલે એક મોટા ફલક ઉપર આપણને લાવીને એક અંતના એવા બિંદુએ લાવે કે જ્યાંથી તમે પાછા વળીને આખું જીવન દર્શન કરી શકો. એટલે એવો અંત હોવો જોઈએ કે જ્યાંથી પાછા વળીને આપણે એનું જીવન દર્શન કરી શકીએ. તો માનવીની ભવાઈનો અંત આપણે ત્યાં બહુ ચર્ચાસ્પદ રહ્યો એવું ઘણાએ કહ્યું, પણ ખુદ પન્નાલાલે કહ્યું અને મને પણ એવું લાગે કે પન્નાલાલ સાચા છે. એ અંતમાં કશું એવું અશ્લીલ છે નહીં. એમ
જીવ રાજુ છે એ તો ધરતી રૂપા છે હવે એમ અને સ્ત્રીનો ધરતી રૂપ કલ્પ્યું છે કે ધરતી રૂપા છે ને એ જ બધાને બચાવી શકે એમ છે તો ઉજ્જળ આપલે અમી આવ્યું છે એમ રાજુની છાતીમાં અમી આવ્યું છે એમ અને કાળુની આંખમાં તરસ તો નથી ગળામાં તરસ છે તમે આંખમાં તરસ બતાવો ત્યારે અશ્લીલ બને છે એ તો ગળામાં તરસ છે શોષ પડ્યો છે અને હવે જીવવાની આશા નથી ત્યારે રાજુ પોતાની છાતી એની સામે ધરે ને એ જ વખતે વરસાદ આવે તો એમાં કશું જ અશ્લીલ નથી એમ પણ કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય પણ જેમ કે જન્મટીપ છે તો જન્મટીપનો અંત આપણને એમ લાગે કે બાપ દીકરાને જન્મટીપ થઈ બરાબર એમણે આ ચંદાનું વેર લેવાનું હતું એટલે વેર લીધું ને બાપ બેટો પોતે ગુનો માથે લે છે પણ ચાલતું નથી ને બંને બાપ દીકરાને જેલ થઈ છે પણ એમાં એક બીજો સંકેત છે કે એ બેને તો જેલ થતા થઈ છે ને પણ ચંદાએ પોતે પણ એક જેલ જન્મટીપ સ્વીકારી છે પતિ વગર એક ખોરડું હવે સાચવીને બાળકો મોટા કરવાના છે એમ તો એણે પણ જાણે એક જેલ પોતે સ્વીકારી છે એમ તો એવો એક સંકેત પણ એમાં છે પણ માણસ એ સ્વીકારે છે કેમ કે એને સત્ય જોઈએ છે એને સ્વમાન જોઈએ છે એને આ જગતમાં સન્માનપૂર્વક જીવવું છે અને એ માટે એ વસ્તુ ગમે તે આ ભોગવવા વેઠવા તૈયાર છે તો એ દર્શન થયું કહેવાય પન્નાલાલે પણ એવું દર્શન રજૂ કરવું છે કે માણસ તો ખલાસ નથી થઈ જતો એ બેવડ વળી જાય પણ બેઠો થાય છે આ દુનિયામાંથી મનુષ્ય નાશ નથી પામતો જે ઓલ્ડમેન એન્ડ ધ સી હેમિંગવેનો નાયક પણ એ જ વસ્તુ આપણી સામે મૂકે છે કે ફરીને એ પાછો આવતીકાલે બહાર આવવાનો છે અને દરિયો ખેડવાનો છે એમ આ લોકો પણ બહાર આવીને જીવન ખેડવાના છે જી સર આપણે નવલકથા અને નવલિકા વિશે વાત કરી અને આપ એક ખૂબ જ સારા નિબંધકાર તરીકે પ્રખ્યાત છો જ તો ઘણી વખત એવું બનતું હોય કે નવા લેખકો હોય એમને નિબંધ અને નવલિકા અથવા તો નિરૂપણ એ બંનેનો જે ડિફરન્સ છે એમાં ગોથા ખાતા હોય છે તો નિબંધના સ્વરૂપ વિશે થોડીક અમને માહિતી આપો નવલકથાના લેખક તરીકે હું મને પોતાને બહુ કંઈ સફળ માનતો નથી જી નવલકથા હું એવી કોઈ મોટી આપી ન શક્યો પણ એ જુદી વાત છે જી વાર્તા ક્ષેત્રે હું થોડું કામ કરી શક્યો બલકે મારી ઘણી વાર્તાઓ ઘણી બધી રીતે સ્વીકૃતિ પામી જી પણ નિબંધનું સ્વરૂપ છે ને એમાં મને બહુ જુદી રીતે રસ પડ્યો અને કદાચ નવલિકા અને નવલકથાઓ કરતાં મેં નિબંધના 16 જેટલા સંગ્રહો આપ્યા જી લલિત નિબંધ પ્રવાસ નિબંધ ચરિત્ર નિબંધ એ બધું જી હવે નિબંધના સ્વરૂપ વિશે વાત કરીએ કે એકદમ સરળ લાગતું નિબંધનું સ્વરૂપ છે આમ તો જી કેમ કે આપણને છેક 5મા ધોરણથી માંડીને આઈએએસ ની પરીક્ષા સુધી જી નિબંધ લેખન પૂછાય છે જી તો એ કેમ પૂછાય છે તો પછી કહીએ પણ નિબંધનું સ્વરૂપ આમ સરળ લાગે પણ સરળ નથી જી નર્મદે પણ કહેલું કે નિબંધો લખવા અને વ્યાખ્યાનો આપવા એ જેવી તેવી વાત નથી એટલા માટે અઘરું છે કે નિબંધ લખતી વખતે આપણે તરત પકડાઈ જઈએ બંને રીતે પકડાઈ જઈએ નિબંધ છે ને એ વર્ણનાત્મક કથા સાહિત્યનું સ્વરૂપ છે નવલિકા અને નવલકથા કથનાત્મક છે સંવાદ અને નાટકો નાટ્યાત્મક છે જ્યારે નિબંધ છે તે વર્ણનાત્મક છે અને વિચાર પ્રધાન નિબંધ હોય તો ચિંતનાત્મક છે બિલકુલ તો આ વર્ણનાત્મકતા જે છે એની પણ એ વર્ણનોની ભાષા છે એ લેખકની પોતાની હોવી જોઈએ એટલે નિબંધ લખવા માણસ બેસે ત્યારે એની પાસે પોતાના વિચારો પોતાનું સંવેદન એનું આંતરજગત કેટલું સમૃદ્ધ છે એટલું જ એ લખી શકવાનું અને બીજું કે એની પાસે એ આંતર શ્રીને વર્ણવવા માટે કેટલી કેવી ભાષા છે ભાષાની કેવી સમૃદ્ધિ છે એની ભાષા કેટલી સક્ષમ છે એ તરત પકડાઈ જાય બિલકુલ એટલે સુરેશ જોશીનો નિબંધ વાંચીએ કાકા સાહેબનો નિબંધ વાંચીએ ભોળાભાઈનો નિબંધ વાંચીએ એની સામે તમે બીજા કોઈ અમુકના નિબંધો વાંચો શિખાઉના તો તરત જ આપણને ખ્યાલ આવે કે ભાઈ નિબંધ બરાબર ચાલતો નથી અહીં બિલકુલ કેમ કે જે અનુભવની સમૃદ્ધિ છે વિચારોની મૂડી છે અનુભવની સમૃદ્ધિ સંવેદનની સમૃદ્ધિ એ એક તો પકડાઈ જાય અને બીજું એને વ્યક્ત કરતી ભાષા પકડાઈ જાય ત્રીજી વસ્તુ એ છે નિબંધમાં કે નિબંધકાર પોતાનો હું એટલે મને શું અનુભવ થયો તે વર્ણવે છે
અને સામે ભાવકને પાસે સામે બેસાડે છે અને બહુ ધીમે રહીને એના કાનમાં કથા કહે છે, વિશ્રમ્ભ કથા. બંને જણા જાણે ગોષ્ઠી કરતા હોય એ રીતે નિબંધ લખાય, અને ગોષ્ઠી કરતા હોય ત્યારે પેલાને વિશ્વાસમાં લે છે, પોતાનું અભિમાન નહીં હું એટલે, પણ એનું આંતર વ્યક્તિત્વ વ્યક્ત થાય એમ, એમાં કોઈ ઉછીના વિચારો ન ચાલે. નિબંધ માળા જોઈને આપણે પરીક્ષામાં નિબંધ લખી શકીએ, લલિત નિબંધ આપણે એ રીતે ન લખી શકીએ. પણ લલિત નિબંધની મજા તો એ વાતની પણ છે, લલિત નિબંધની, કે તમે એક પાનાનો પણ નિબંધ લખી શકો, બિલકુલ, અને પાંચ છ પાનાનો પણ નિબંધ લખી શકો એમ, એક બે પેરેગ્રાફમાં પણ તમે સરસ વર્ણન કરી શકો. પ્રકૃતિનું વર્ણન કરતા કરતા એમાં થોડા માનવ ભાવો મૂકી દો એટલે નિબંધ બને. બિલકુલ, એકલું પ્રકૃતિનું વર્ણન કરીએ તો સ્વભાવોક્તિમાં કરીએ તો પણ નિબંધ બને, અને પછી એના અનેક પ્રકારોમાં જઈ શકાય. પણ આવા થોડા ગદ્યખંડો લખીને ભાષાને પળોટવી જોઈએ નવો દીધો એ. બિલકુલ, એ પળોટાયેલી ભાષા, એમાં આવતા કલ્પનો, એમાં આવતું સંવેદનનું વૈવિધ્યસભર રૂપ, એ બધું એને નવલકથામાં એ કામ લાગે, ક્યારેક પાત્રો ઘડવામાં અને નવલિકામાં વાતાવરણ ઘડવામાં પણ કામ લાગતું હોય છે. બિલકુલ, એટલા માટે નિબંધ પાસે જવું જોઈએ, અને વાર્તા અને નવલકથા લખનારા નિબંધો પણ ખાસ વાંચવા જોઈએ. બિલકુલ, ખૂબ જ સરસ માહિતી આપી સર, થેન્ક યુ સો મચ. ધન્યવાદ, નમસ્તે.